નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વેતરો ગુજરાતમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ કલોંજીના ફિલ્ડ ઉપર. બતાવો ભાઈ કલોંજીનો ફિલ્ડ. તો મિત્રો, કલોંજી આપણા માટે નવો પાક છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર જિલ્લા માટે. કે આ પાકની અંદર જનરલી બીજા કંઈ બહુ એટલા બધા રોગ નથી આવતા. કલોંજીની અંદર સફેદ છારી એટલે કે ભૂકી છારાનો જે રોગ આપણે કહીએ છીએ ને, એ આવે છે. કલોંજી થોડો લેટ પાક છે, જે જનરલી બીજા બધા પાક જે આપણે અત્યારે ધાણા અને જીરું કે ઘણાના પાકી ગયા હોય, ઘણાના વટાતા હોય, ઘણાના જીરું ઉપડતા હોય, તો હજી આમાં તમે જોઈ શકો છો કે ફ્લાવરિંગ સ્ટાર્ટ થયું છે. હજી તો દોડ્યું થઈ છે, જુઓ બરોબર છે. આની અંદર ચૂસિયા જીવાતનું એટલું બધું આવે છે, નથી આવતું એવું નથી કહેતો, પણ ચૂસિયા જીવાતનું પ્રમાણ બહુ ઓછું રહે છે. આની અંદર મેઇનલી ફંગીસાઇડની જરૂર પડે છે, કોન્ટાપના 2-3 રાઉન્ડ. સૌથી ઓછા ખર્ચે હા ખાતરની જરૂર પડે છે, ખાતર તમારે નાખવું, ઉત્પાદન લેવું હોય તો ખાતરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો. આની અંદર જનરલી ફૂગનાશકના તમારે 2 રાઉન્ડ આવે છે. બહુ તો તમે હેક્ઝાકોનાઝોલના કોન્ટા પ્લસ જે આપણે કહી છીએ એના 2 રાઉન્ડ લઈ લ્યો એટલે બહુ થઈ ગયું. ચૂસિયાના નોર્મલ રાઉન્ડ મારતા હોય. પણ જ્યારે આની અંદર ફંગીસાઇડના કે રાઉન્ડ લ્યો ત્યારે હોર્મોન્સનો ખાસ ઉપયોગ કરવો, એટલે ભરપૂર માત્રામાં ફૂટ એનો ગ્રોથ એ બધું મળી રહે. વાત કલોંજીના ઉગાવવા વિશે મારે તમને બીજી એક માહિતી આપવાની છે. કલોંજી આપણે કેમ તલમાં આપણે 2 પાન પાણી પછી ઉગી જાય પછી 20 દિવસે પાઈ કે તલ ટૂંકમાં પાણીમાં બુડે નહીં, ટૂંકમાં ડૂબે નહીં એટલા થઈ જાય પછી પાય, સેમ વસ્તુ કલોંજીમાં લાગુ પડે છે. કલોંજીને આટલી એટલી થઈ જાય, માનો કે 2 પાન પાઈ દીધા ને પછી ઓછામાં ઓછો 20 દિવસનો ગાળો જવા દેવો. નકર એમાં શું થાય છે, કલોંજી પાણીમાં ડૂબતી હોય ને તમે પાણી આપો છો ને તો કલોંજીની ભરવાની તકલીફ પડે છે. જો અમારે અહીંયા ભૂલ થઈ ગઈ છે, તમે બતાવો. જો આ ડૂબી ગઈ હતી ને એટલામાં, અહીંયા થોડી કાચી જગ્યા છે, અહીંયા ડૂબતી હતી ને એટલામાં ભરી ગયો. તમે જોવો તો અહીંયા પારવી થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રોને એક એ સલાહ આપવાની છે. બીજી સલાહ, ફૂગનાશકનો ઉપયોગ કરવાનો એ તો મેં તમને પહેલાં વાત કરી જ દીધી છે, હ્યુમિક સલ્ફર એ વાત કરી દીધી છે. ને બીજું, જ્યારે આમાં માલ થઈ જાય ને ત્યારે ઉપરથી પોટાશનો રાઉન્ડ મારવાનું ક્યારેય ભૂલવું નહીં, બરાબર છે. તો ખરીદ મિત્રો નક્કી ચલાવી, વધારે કોઈ માહિતી હશે તો અમે તમારી સાથે સંપર્ક કરશું. નમસ્કાર.